કલા ગુરુ જશુભાઈ નાયકની પ્રેરણાથી કાર્ય કરતી કલા સંસ્થા ગુજરાત કલા પ્રતિષ્ઠાનનું 11મું કલા પ્રદર્શન સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી સિટી લાઇટ સુરત ખાતે તારીખ 24/12/2017 દરમિયાન તારીખ 31/12/2017 રવિવાર સુધી આયોજિત કરવામાં આવ્યું છે. સંસ્થાના અધ્યક્ષ શ્રી છગનભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી ચાલતી કલાની અવિરત કલા પ્રવૃત્તિમાં આ 11મું કલા પ્રદર્શન છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 342 જેટલા કલાકારો દ્વારા નિર્માણ પામેલી શિલ્પ અને ચિત્રકલાની 648 જેટલી કલાકૃતિઓ ગુજરાત પ્રતિષ્ઠાનને મળેલી, તેમાંથી તજજ્ઞ નિર્ણાયક દ્વારા પસંદગી પામેલી 207 જેટલી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે અને આ કલાકૃતિઓમાં વિજેતા કલાકારોને ₹94,000 રોકડ પુરસ્કારો સમારંભમાં અર્પણ કરવામાં આવશે. મહામંત્રી રમણીક ઝાપડિયાએ જણાવ્યું હતું કે આ સમારંભમાં અધ્યક્ષ સ્થાને સંસ્કાર ભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી રાજુજી પરમાર ખાસ ઉપસ્થિત રહેશે, જ્યારે સમારંભનું ઉદ્ઘાટન શહેરના અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજરત્ન શ્રી કેશુભાઈ ગોટી કરશે. ચિત્રકાર રમેશ દેસાઈ અને નરેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા કલા ક્ષેત્રના અમૂલ્ય પ્રદાન બદલ ચિત્રકાર શ્રી જેરામભાઈ પટેલને શ્રીમતી કમળાબેન છગનભાઈ પટેલ પારિતોષિક ₹11,000 રોકડ રાશિ અને ગુર્જર કલારત્ન એવોર્ડથી બહુમાન કરવામાં આવશે. સાથે કલા ક્ષેત્રની અમૂલ્ય સેવા બદલ ચિત્રકાર શ્રી જગદીશભાઈ વેશવાની ને શ્રીમતી ચંદ્રાબેન કાંતિસેન શ્રોફ પુરસ્કાર ₹11,000 રોકડ રાશિ અને ગુર્જર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ચિત્રકાર દીપક મહેતા અને નટુ ટંડેલે જણાવ્યું હતું કે પેઇન્ટિંગ વિભાગનું ઉદ્ઘાટન આઈપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પી સવાણી કરશે અને શિલ્પ વિભાગનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના મંત્રી શ્રી ડોક્ટર મુકેશભાઈ નાવડિયા કરશે. ચિત્રકાર ચંદ્રકાંત પ્રજાપતિ અને અજીત ભંડેરીએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા ચાલતી કલા પ્રવૃત્તિમાં કલા શિબિરો અને પેઇન્ટિંગ વર્કશોપની દસ્તાવેજી ફિલ્મો તૈયાર કરવામાં આવે છે. સંસ્થાના ચિત્રકાર સીટી પ્રજાપતિ દ્વારા સોમનાથ ખાતે યોજાયેલ 11મા પેઇન્ટિંગ વર્કશોપની દસ્તાવેજી ફિલ્મ 21 તૈયાર કરવામાં આવી છે, જેનું વિમોચન અગ્રણી ઉદ્યોગપતિ અને સમસ્ત પાટીદાર સમાજના ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ માલવ્યા કરશે અને 11મા કલા પ્રદર્શનની સ્મરણિકા પ્રતિષ્ઠાન 9નું વિમોચન રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી શ્રી રૂપિનભાઈ પંચીગર કરશે. ચિત્રકાર સુધા ઘેવરિયાએ જણાવ્યું હતું કે 11મા કલા પ્રદર્શનના વિજેતા કલાકારોને સન્માનિત માટે જીવન ભારતી મંડળના મંત્રી શ્રી કેતનભાઈ શેલક, કલા વારસો સુરતના ચેરમેન શ્રી રીતુ શાહ, કલાગુરુ જશુભાઈ નાયક આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ નાયક, કલા મર્મશ્રી સુરેશભાઈ દેસાઈ ખાસ હાજર રહેશે. તારીખ 24/12/2017 રવિવારના રોજ સવારે 11:15 કલાકે યોજાનાર સમારોહમાં શહેરના દરેક કલાપ્રેમી ભાઈ બહેનોએ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવેલ છે. આ સમારોહને સફળ બનાવવા કૌશિક ગજ્જર, ભાવેશ પટેલ, જય ગોહિલ, દિવ્યેશ બાગડાવાલા, ભરત પટેલ, મુકેશ ધોળકિયા, રાજપૂત જ્ઞાનેશ્વર, નૈના નાકરાણી, હિતેશ શુરતી, શંભુ પરમાર, કિરણ પ્રજાપતિ, ચિરાગ ચૌધરી, પટેલ હિરણ ભારે સહેમત ઉઠાવી રહ્યા છે. સન્માનિત કલાકારો અને અરંગમંચની સામે બેઠેલા અસંખ્ય કલાકારો, નમસ્કાર. પ્રજાપતિ કિરણ કુમાર પ્રહલાદભાઈ છે અને ગુજરાત કલા પ્રતિષ્ઠાન એ ખરેખર બહુ મોટું કામ કરે છે.
અત્યારે સોમનાથ ખાતે બી ઘણો બધો મોટો પ્રોજેક્ટ કર્યો છે અમે. ઘણા બધા 80 જેટલા આર્ટિસ્ટો ભાગ લીધેલો હતો અને મારું તેમાં મારું પેઇન્ટિંગ બી સિલેક્ટ થયેલું છે. અને અત્યારે બી આવી રહ્યો છે 22 ચિત્રકો અને એવોર્ડ અપાયેલા છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાન આપે દર વર્ષે 11 વર્ષથી આ સંસ્થા ચાલે છે. 11મું વર્ષ છે, દર વર્ષે આ સંસ્થા કંઈ ને કંઈ કરે જ છે. અને એમાં આ વખતે મેં પેઇન્ટિંગમાં ભાગ લીધો હતો, આ વખતે મારું પેઇન્ટિંગ સિલેક્ટ થયું છે. તો એમાં મને બેસ્ટ રિયાલિસ્ટિકમાં એવોર્ડ મળેલો છે. સોલંકી ભૂમિકા મહેશભાઈ, મેં બહુ ખુશ છું કે આજે મને આ પેઇન્ટિંગ મળ્યું, કે મેં બહુ વર્ષથી મોકલતી હતી. આજે પહેલી વાર જે સિલેક્શન આવ્યું છે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે મને જે કલા મળી છે તે તો હું મારા મમ્મી પપ્પા મારા માટે તો તેમ એ છે ઇમ્પોર્ટન્ટ, કે એ લોકોના લીધે હું આજે આગળ વધી છું. એ લોકોએ મને જે આપ્યું છે ને એ લોકોએ આજે એ લોકો મને સાથ આપે છે તો હું ઓગાડી છું, નહીં તો હું નહીં હોત. આજે વાત કરો, આજે ખુશી કે એવોર્ડ એનાયતની કઈ રીતે જોઈ રહ્યા છો? એટલી બધી ખુશી છે ને કે કેવી રીતના કહેવું મેં.